આગળ વધીએ તો તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ભારે વરસાદને કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે શહેરમાં અનેક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે અને શહેરમાં પાણી ભરાવાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ત્યારે મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે અધિકારીઓને ઝડપથી બચાવ કાર્ય શરૂ કરવાના આદેશ આપી દીધા છે, જ્યારે તંત્ર નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે કામગીરીમાં લાગ્યું છે અને મુશળધાર વરસાદને કારણે સોસાયટીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો માર્ગની સાઇડમાં રહેલી એક કાર પણ પાણીના પ્રવાહમાં ઝપેટમાં આવી ગઈ હતી, અન્ય કેટલીક કાર પાણીમાં ડૂબી ગઈ હતી. જોકે તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પણ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. गवर्नमेंट तो अपना काम ही कर रही है, लेकिन इसमें क्या कर सकती है. हर जगह पानी है तो उसे खाली कराने के लिए सेप्टिक टैंक तो है ही, पानी खाली करा सकते हैं. और जिधर रोडा खराब है उधर रोडा सही कराया तो एक्सीडेंट्स भी कम हो जाते बाइक के. जी मेरा તો આ સાથે જ હૈદરાબાદમાં વરસાદને કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ દ્રશ્યમાં જોઈ શકો છો કે ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, ત્યારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. તો ધસમસતો પાણીનો પ્રવાહ આપ જોઈ શકો છો. એક કાર તેની હડફેટે આવી ગઈ છે અને કાર પરથી પાણી જઈ રહ્યું છે. તો આ સાથે જ હૈદરાબાદમાં વરસાદી આફત આવી છે, ચોતરફ પાણી જ પાણી નજરે પડી રહ્યા છે. તો આ સાથે જ એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું છે. તો વરસાદને કારણે સમગ્ર રોડ રસ્તા અને સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તો પ્રવાહમાં કાર ચાલક પણ ફસાયો છે અને એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. તો હૈદરાબાદમાં વરસાદે કેર કર્યો છે, ત્યારે ચારેય તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યા છે. ધોધમાર વરસાદથી જનજીવન મુશ્કેલીમાં મુકાયું છે અને હાલાકીનો સામનો કરી રહ્યું છે.